તો રાજ્યમાં પડેલા સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતો ખુશ છે, આનંદમાં છે. રાજ્યમાં હાલ 85% વરસાદ થઈ ચૂક્યો છે. 85% વરસાદ મતલબ કે સૌથી સારો વરસાદ. ખેડૂતોએ વાવણી પણ મોટા પ્રમાણમાં કરી છે. 95% વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાં તેલીબિયાનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે. ગુજરાતમાં સાર્વત્રિક સારા વરસાદના કારણે ખરીફ પાકનું વાવેતર પૂર્ણતાના છે. 17 ઓગસ્ટ સુધી ખરીફ પાકનું 95% વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાં તેલીબિયાનું મબલક વાવેતર છે. 113% અહીંયા વાવેતર થઈ ચૂક્યું છે. કપાસ કરતાં મગફળીનું વાવેતર વધારે થયું છે. લોકો મગફળી તરફ વધારે વર્યા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મગફળીનું વાવેતર વધારે છે. ડાંગર આપજો કે 95% વાવેતર પૂરું થયું છે. 771 લાખ વિસ્તાર છે હેક્ટરમાં, તો વાવેતર 94% અહીંયા પૂર્ણ થઈ ચૂક્યું છે. આ એક સારા સમાચાર છે. ત્યાર પછી બાજરી 1.82 લાખ વિસ્તારમાં વાવેતર થયું છે. ત્યાર પછી મકાઈ 2.82 લાખ વિસ્તાર હેક્ટરમાં જે છે એ વાવેતર થયું છે. અને તુવેરનું પણ આપ જુઓ કે વાવેતર થયું છે 89.08%. આ એક સારા સમાચાર. મગનું વાવેતર પણ જુઓ લગભગ 94%ની આસપાસ. આ એક સારું વાવેતર હાલમાં જોવામાં આવી રહ્યું છે. અને કઠોળ જે છે 88% વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. 95% વાવેતર પૂર્ણ છે. લગભગ મોટા ભાગનું વાવેતર સારી તરફ છે. મગફળી આ વખતે મબલક 133.34, મતલબ કે સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત આ બંને તરફ લોકો મગફળી તરફ વળ્યા છે. તલ 136.23% વાવેતર છે. વિસ્તાર એનો 1.39 લાખ હેક્ટરમાં છે. સોયાબીન 1.48 લાખ હેક્ટરમાં છે અને વાવેતર થયું છે 121.99%. ત્યાર પછી તેલીબિયા આપ જુઓ કે વિસ્તાર 27.23 લાખ છે અને વાવેતર થયું છે 113.86%. તો આ એક સારા સમાચાર, કારણ કે જો ઇકોનોમી આગળ વધારી હશે તો ખેડૂતો પાક સારો થવો જોઈએ. ત્યાર પછી જ આખા ગુજરાતની આખા દેશની ઇકોનોમી આગળ વધશે. તો ખેડૂત આ વખતે સારું એવું વાવેતર કરી ચૂક્યો છે. શાકભાજી આપ જુઓ કે લગભગ 94% વાવેતર, 93.66% વાવેતર થઈ ચૂક્યું છે 2.17 હેક્ટર વિસ્તારમાં. ત્યાર પછી કુલ જે થયું છે 95% વાવેતર, 80.64 જે છે. અને ગુજરાતમાં અત્યાર સુધી આ એક સારા સમાચાર ખેડૂતો માટે, 95% વાવેતર થઈ ચૂક્યું છે. તેલીબિયા પાકોનું સૌથી વધુ 113% વાવેતર થયું છે. ખેડૂતો માટે આ સૌથી મહત્વપૂર્ણ ખબર છે. મગફળી સૌથી વધારે 133.34%. સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મગફળી તરફ મબલક ઉત્પાદન મેળવી રહ્યું છે. કપાસ 85%. હાલાકી કેટલીક જગ્યા પર કપાસ લોકો છોડ્યું છે અને મગફળી તરફ આગળ વધ્યા છે. મગફળીના વાવેતર તરફ લોકો ખેડૂતો આગળ વધ્યા છે.